શરદ પૂનમમાં ઘરે આવશે સુમૂલની શુદ્ધતા, તમારી મનપસંદ ઘારીનો સ્વાદ અને સલામતીના વચન સાથે ઉજવો ચંદી પડવાનો તહેવાર। સુરતમાં 24 કલાકમાં વધુ એક હત્યાનો ગુનો સુરત પોલીસ ચોપડે નોંધાયો છે। માંગરોળી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીના મોબાઈલ ફોન ઉપર કોલ કરીને હેરાન કરનારને પરણીતાનો પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપતા પતિને હત્યારાઓએ બે મિત્રો સાથે મળીને ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની સામે રહીસી નાખતા ચકચાર મચી જવા પામી છે। तो सूरत में सतत गुनाखोरी हाल वधी रही है, तरह सूरत में सतत दररोज हत्या और हत्या प्रयास में गुना दाखिल थी रहा है। तरह गत रोज एक दिवस में पुलिस ना चौपड़े हत्या की बीजी घटना नोधाई है। सूरत ना कतारगाम जीआईडीसी में कापड़ रोल पॉलिश नु कारखानु चलावता रामु संतराम गोस्वामी पुताना परिवार साथे अमरोली विस्तार में आवेल कोसाड़ आवास में रहे। जो कि आ कारखाना मालिक रामुनी पत्नी कविताना मोबाइल पर बे दिवस अगाउ अजाण्या नंबर पर कॉल आव्यो हतो अने पूजाने आपो एम कह्युं हतुं, परंतु कविताए अहीं कोई पूजा नथी एम बीजी वखत कॉल करता नहीं अने एम कहीने फोन कट करी दीधो हतो। रामु कारखानेथी जमवा आवता कविताए अजाण्या कॉलनी वात करी हती अने आ अरसामां ज पुनः कॉल आव्यो हतो। आ कॉल रामुए रिसीव कर्यो हतो अने कॉल करनारे पूजाने फोन आपवा कह्युं हतुं, परंतु रामुए कोसाड आवासमां ज रहेता आलमनो अवाज होवानुं ओळखी जता रामुए तेने ठपको आप्यो हतो। જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો અને આ બાબતની અદાવતમાં ગત રાત્રે આલમે તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ઘસી ગયા હતા। તો ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા રામુએ દરવાજો ખોલતા મેત આલમ સહિતના ત્રણે જણાએ ચપ્પુ છરા અને ફટકા વડે તેના ઉપર તૂટી પડ્યા હતા। છરા વડે પીઠના ભાગમાં ઊંડો ઘા મારીને આંતરડા બહાર કાઢી નાખ્યા હતા, ઉપરાંત ગળા મોઢા અને પીઠના ભાગે પણ ચપ્પુના ઘા ઝીક્યા હતા, જેથી પત્ની કવિતા અને પુત્ર રામ બચાવને વચ્ચે પડ્યા હતા, પરંતુ લાકડાના ફટકા વડે માતા પુત્રને પણ માર માર્યો હતો અને રામુના ગળામાંથી 25,000 કિંમતની સોનાની ચેઈન આંચકીને તેઓ ભાગી ગયા હતા। તો આ ઘટનાને પગલે દોડી આવેલા પાડોશીઓની મદદથી પત્ની રામુને સારવાર માટે હોસ્પિટલ માટે લઈ ગઈ હતી, પરંતુ તબીબોએ રામુને મૃત જાહેર કર્યો હતો। આ ઘટના અંગે અમરોલી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી ત્રણ પૈકી બેની અટકાયત કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।